અને હવે જોઈશું સ્મશાનનું રિયાલિટી ચેક। सूरत बाद अमदावाद स्मशान गृह में वेटिंग दृश्य जोवा मळी रह्या छे। जी 24 कलाक की टीम सिविल होस्पिटल नजीक आवेल दुधेश्वर स्मशान गृह में पहुंची कि ज्यां चौंकावनारा दृश्य जोवा मळ्या। रात्रे 12 वाग्याथी कोरोना थी मृत्यु पामेल दर्दीना मृतदेह आव्या छे। जेना 8 कलाक करता वधु समय थई गयो होवा छतां अंतिम संस्कार नथी थई शक्या। कोरोनाना दर्दीना मृतदेहना बने एटली जल्दी अंतिम संस्कार करवाना होय, परंतु स्थिति एवी छे कि कलाकों सुधी राह जोवी पड़े छे। आवी ज स्थिति अमदावादना अन्य स्मशान गृहोनी पण छे। मारा मम्मी ना पप्पा है एमने अमे गुमाव्या छे कोरोना में। अने अत्यारे स्थिति नी वात करिए तो हॉस्पिटल में पण अमे जोयो तो गई काले लगभग अमारी आजूबाजू बेड में एक एक डेथ थई हती कोरोना कारणे। अने अमे रात्रे 12 वाग्याने अहींया आया छे अने हजी पण वेटिंग में छे। हजी टेम्परेचर डाउन थाय पछी अंदर डेड बॉडी मूकशे, त्यां सुधी अमारे राह जोवी पड़शे। रात्रे 12 वाग्याने आया छे ने अमे आया ए वखते पण लगभग 5 કે 6 બોડી હતી અમારી આગળ વેટિંગમાં। એમનો નિકાલ થયો એટલે હવે અત્યારે છે કે લગભગ આ જે ટાઈમ થયો છે અત્યારે 8 કે 8:30 થયા છે ત્યારે અમારો નંબર આવ્યો છે। અને હવે જ્યારે હજી કલાક થશે, કલાક પછી અમને લેવામાં આવશે। અમારા પછી પણ વેટિંગ છે, અમારા પછી હજી 2 બોડી છે, એક આ વાનમાં છે અને એક બીજી આ વાનની અંદર છે। થોડા સમય પહેલાં હું પોતે એવું માનતો હતો કે આ બધું ફેકમ ફેક છે, કંઈ આટલું કોરોના એવું કંઈ હોતું નથી। પણ જ્યારે 2 દિવસથી હું પોતે હોસ્પિટલમાં હતો અને મેં જોયું એ પછી મને રિયલાઇઝ થયું કે આ કોઈ ફેકમ ફેક નથી, આ વાસ્તવિકતા છે, હકીકત છે કે પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હલકામાં કે આપણે એમ સામાન્ય લેવા જેવી નથી। કોરોનાનો કહેર એટલી હદે વધી ગયો છે કે હવે સ્મશાન ગૃહોમાં પણ વેટિંગ જોવા મળી રહ્યું છે। સુરત બાદ અમદાવાદમાં પણ અનેક સ્મશાન ગૃહોમાં 3 થી 4 કલાકનું વેટિંગ જોવા મળી રહ્યું છે। અંતિમ સંસ્કારની જે વિધિ છે તેના માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદના દુધેશ્વર સ્મશાનની જો વાત કરીએ તો અત્યારે હાલ અહીંયા 3 ડેડ બોડી છે અને 3 વેટિંગમાં છે। સવારે 7 વાગ્યા કરતાં પણ વહેલા લોકો આવ્યા છે, છતાં હજુ તેમનો નંબર નથી આવ્યો। લોકોનું કહેવું છે કે સ્મશાનમાં પણ હવે જે વેટિંગ છે તે કેટલા વાગ્યાથી આવ્યા છે, કઈ રીતની પરિસ્થિતિ છે, જે છે એમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? જયદીપસિંહ પરમાર। જયદીપભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો શું પરિસ્થિતિ છે, આપના કોણ સગા એક્સપાયર થયા છે અને શું પરિસ્થિતિ? મારા મોટા મમ્મી છે, એ સવારમાં વહેલા એક્સપાયર થઈ ગયા હતા, પછી એમને બોડી લાવવા માટે પહેલાં તો એમ્બ્યુલન્સ જ નહોતી કે એમ્બ્યુલન્સ આવે તો તમને બોડી સોંપીએ, એટલા માટે ભાઈ એમાં વેટિંગ ચાલતું હતું। પછી જ્યારે બોડી એમ્બ્યુલન્સમાં આવી, એમ્બ્યુલન્સ આવીને બોડી લઈને અહીંયા આવ્યા તો પણ અહીંયા પણ એટલું જ વેટિંગ ચાલી રહ્યું છે। અમે લગભગ 6:30-7:30 આવીને બેઠા છે, ત્યારથી એટલી ને એટલી લાઈન છે, હજી પણ અમને 4 થી 5 કલાક ઓછામાં ઓછા કહે છે કે ભાઈ હજી આટલો વિધિ થશે, જે 2 બોડી છે છતાં પણ અહીંયા એક બોડીનો ટાઈમિંગ આ લોકો 3 કલાકમાં કહી રહ્યા છે, 2:30 થી 3 કલાક કે એક બોડી માટે કે 3 કલાકનો સમય લાગે છે। તો આટલું બધું છે, કેટલા વાગે એક્સપાયર થયા, અહીંયા કેટલા વાગે લાયા અને હજુ તમારો નંબર આવતા 4 થી 5 કલાક થશે, શું કહેશો? હવે આ અત્યારે મહામારી જેટલી થઈ રહી છે એના માટે મારે હવે શું કહેવું એ જ મને નથી ખબર પડતી, કારણ કે અત્યારે વેઇટિંગ એટલું છે, અમે લોકો એટલા સદમામાં છીએ, છતાં પણ અમારે એ રીતે બેસી રહેવું પડે છે। ઘરના વ્યક્તિઓ જે મહિલાઓ છે બધા બેસી રહ્યા છે કે એ લોકો પણ જ્યાં સુધી અમે અહીંયાથી જઈ ના શકીએ ત્યાં સુધી બધા ઘરમાં પણ એ માહોલ, ભયનું માહોલ બનાવી રહ્યા કલાકથી આપ અહીંયા રાહ જોઈ રહ્યા છો, હજુ કેટલા કલાક રાહ જોઈ? હજી 5 કલાક કે છે અને હું લગભગ 6:30 વાગે અહીંયા આવી ગયો છું અને હજી 5 કલાક કે છે બીજા। આપનો કેટલામો નંબર છે? મારો હવે મારો આના પછીનો 3જો નંબર આવશે, કારણ કે એક બોડી નાખી છે એના પછી એક બીજી બોડી છે અને પછી મારો નંબર છે, છતાં 5 કલાકનું ટાઈમિંગ એ લોકો કહી રહ્યા છે। અમદાવાદના દુધેશ્વર સ્મશાનની પણ એ જ હાલત છે જે સુરતમાં છે, સુરતમાં પણ સ્મશાનમાં લોકો વેટિંગમાં છે, તે જ રીતે અમદાવાદમાં પણ કહી શકાય કે ડેડ બોડીના અંતિમ સંસ્કાર માટે, મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાલ વેટિંગ છે। લોકો સવારથી આવી ગયા છે પરંતુ હજુ 5 થી 6 કલાકનું વેટિંગ છે તેવું અહીંના લોકો કહી રહ્યા છે। કોરોનાની કહેર વચ્ચે આ પરિસ્થિતિ આવીને અત્યારે હાલ ઊભી છે। કેમેરામેન રાહુલ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ।
કોરોનાનો કહેર એ હદે વધી ગયો છે કે અમદાવાદના સ્મશાન ગૃહોમાં પણ અત્યારે હાલ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાત્રે 12 વાગ્યાથી લાવેલા મૃતદેહને વહેલી સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને વહેલી સવારથી આવેલા મૃતદેહના હજુ પણ અંતિમ સંસ્કાર નથી થયા. અમદાવાદનું જે દૂધેશ્વર સ્મશાન ગૃહ છે ત્યાં અત્યારે હાલ તમે જોઈ શકો છો કે વેઇટિંગ છે. લોકોનું 2 ઇલેક્ટ્રિક ભઠ્ઠી હોવા છતાં પણ સ્મશાનમાં જે મૃતદેહ છે ને તેના અંતિમ સંસ્કારની જે વિધિ છે તેના માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જે લોકો અહીંયા હાજર છે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી અહીંયા આવ્યા હતા, છતાં તેમના જે મૃતદેહ છે તેમના સ્વજનોના તેમના હજુ સુધી અંતિમ સંસ્કાર કરવામાં નથી આવ્યા. લોકોનું એક જ કહેવું છે કે જે પરિસ્થિતિ છે તેના માટે શું કારણ જવાબદાર છે તે પણ એ હજુ શોધવાનું બાકી છે. પરંતુ આ વાસ્તવિકતા છે કે અમદાવાદના મૃતદેહમાં પણ કહી શકાય કે અમદાવાદમાં સ્મશાન ગૃહોમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે અહીંયા પણ અત્યારે હાલ વેઇટિંગ શરૂ થઈ ગયા છે. દરેક સ્મશાનોમાં 24 કલાકની ટીમ અનેક સ્મશાનોમાં ફરી અને દૂધેશ્વરના સ્મશાનમાં જોયું કે અહીંયા રાતના 12 વાગ્યાથી અત્યાર સુધી 4 બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, પરંતુ 5 થી 7 કલાક વેઇટિંગમાં લોકોએ ઊભું રહેવું પડી રહ્યું છે. કેમેરામેન રાહુલ સાથે આશકાજારી, ઝી મીડિયા, અમદાવાદ.